गुड मॉर्निंग बाळकों, धोरण बी विषय गणित चेप्टर नंबर 10 अमारा अंको उमेरो। आपणे आगळ जोयुं तुं प्रश्न 1 2 3 4 5 6, हवे प्रश्न नंबर 7। हवे जो आपेला ખૂણામાં એક અંક દર્શાવ્યા મુજબના જીવડા સંતાયેલા છે, જે આ ખૂણામાં છે ને જીવડા સંતાયેલા છે, ગરોળી તેને ખાવા કયો કયો રસ્તો પસંદ કરશે? ગરોળી માત્ર ઊભી લીટી ઉપર જ ચાલી શકે છે, તો આ ગરોળી ખાવા માટે કયો કયો રસ્તો પસંદ કરે છે તે જોવાનું। એટલે ઊભી લીટી એટલે આવી રીતના ચાલે, જો ગરોળી ધારો કે 3 ઉપરથી તે 1 ઉપર જઈ શકે અને 8 ઉપર જઈ શકે, પછી ગરોળી 1 ઉપરથી 4 ઉપર પછી 3 ઉપર એવી રીતના ચાલી શકે છે। અહીંયા ઉદાહરણ આપ્યું છે, 12 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો પસંદ કરશે? તો પહેલાં શું આપ્યું છે, 3 ઉપર, તો ગરોળી કેટલા ઉપર ગઈ? 3 ઉપર, પછી 1 ઉપર, પછી 8 ઉપર, તો કેટલા થાય? 3 ને 1 4, 4 માં 8 ઉમેર્યું તો 12, કુલ કેટલા જીવડા ખાવા ગઈ હતી? તો 12। તો એવી જ રીતના ત્રીજું આપણને પહેલું આપ્યું છે, 13 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો પસંદ કરશે? તો પહેલાં કયા રસ્તા ઉપર જશે? 8, પછી 4, પછી 1। 1 ક્યાં છે? 8 4 અને 1, ઊભી લીટી ઉપર પસંદ કરશે, એટલે 8 4 અને 1 બધાનો સરવાળો મારશો તો કેટલા? 13 જીવડા થશે। હવે બીજું આપ્યું છે, 15 જીવડા ખાવા ગરોળી કયો રસ્તો પસંદ કરશે? ટૂંકમાં બધાનો સરવાળો 15 થવો જોઈએ, તો પહેલાં એ કયા રસ્તા ઉપર ચાલશે? 8 4 અને 3 થઈ શકે, તો બધાનો સરવાળો કરશો, 8 માં 4 ઉમેરો તો 12, 12 ને 1 13, 14 ને 15, 3 ઉમેરવી તો 15, એટલે કેટલા થાય? 15। હવે પાછળ જુઓ, 14 જીવડા ખાવા ગરોળી કયા 3 રસ્તા પસંદ કરી શકે? 3 અલગ અલગ રીતે પણ કરી શકે, જો પહેલાં કયા રસ્તા ઉપર ચાલશે? 8 4 અને 1, આ 2, 8 4 અને 2, તો આનો સરવાળો કરો તો કેટલા થાય? 8 ને 4 12, 12 ને 13 ને 14, 14 થઈ ગયા, એ કેટલા કીધા છે? 14। હવે જુઓ, 9 3 અને 2, તો કુલ ટોટલ વાંચવી, 9 માં 3 ઉમેરવી તો 11, 11 ને 1 12 ને 1 13, 2 ઉમેરવી તો 9 માં 3 ઉમેરો તો 12, 12 માં 2 ઉમેરો તો 14, એટલે 14 આવી ગયા। હવે 7 માં 3 ઉમેરો તો 10, 10 માં 4 ઉમેરો તો 14, એવી રીતના આવા અલગ અલગ રીતે પણ કરી શકો, તો પણ સાચું પડે, મૂળ 14 થવા જોઈએ, પણ ઊભા રસ્તા ઉપર ચાલવાનું આવી રીતના। જો આ રસ્તો તેને પકડો તો 8 થી 4 ઉપર જઈ, 3 ઉપર જઈ શકીએ, 3 થી 1 ઉપર એવી રીતના, પછી આવી રીતના પણ 8 થી 1 ઉપર અને પછી 5 ઉપર, આમ રસ્તો જ્યાં જઈએ ત્યાં સીધી લીટી ઉપર ચાલવાનું છે। હવે જો પ્રશ્ન નંબર 8, વેપારીએ એક દુકાનમાંથી ખરીદેલ માલની વિગત આપેલ છે, તેણે એક કિનારેથી બીજા કિનારે નાવમાં લઈ જવાનું છે, નાવમાં વધુમાં વધુ 30 કિલો વજન જ લઈ શકાય, હું કીધું 30 કિલો વજન જ લઈ જઈ શકાય તેમ જ છે, તો વેપારી 3 વસ્તુઓમાંથી 30 કિલો વજન બીજા કિનારે કઈ રીતે લઈ જઈ શકશે? ખાલી સ્થાનોમાં સાચો જવાબ લખો, ઉદાહરણ આપેલ છે। ટૂંકમાં શું કહેવા માગે છે, એક વેપારી એક કિનારેથી બીજા કિનારે નાવમાં 30 કિલો વજન લઈ જઈ શકે છે, તેનાથી વધારે લઈ જઈ શકે નહીં, અને તેણે 3 વસ્તુઓ ખરીદી છે, કઈ 3 વસ્તુ? ડુંગળી, બટેકા અને કોબીસ। જો અહીંયા માલ અને શાકભાજી કિલોગ્રામ, કિગ્રા એટલે કિલોગ્રામ, તો અહીં ડુંગળી 9 કિલો એને ખરીદી છે, બટેકા 20 કિલો અને કોબી 6 કિલો, કુલ આપ્યું છે આપણને 35 કિલો। ઉદાહરણ આપ્યું છે, 9 કિલો ડુંગળી પ્લસ 20 કિલો બટેકા પ્લસ 1 કિલો કોબીસ, આ બધાનો સરવાળો કરો તો 30 થાય, જો 20 માં 9 ઉમેરો તો
ઓગણત્રીસ, ઓગણત્રીસમાં એક ઉમેરો તો ત્રીસ. આવી રીતના બધામાં આપ્યું છે. 9 કિલો ડુંગળી પ્લસ ખાલી જગ્યા પ્લસ 5 કિલો કોબીસ તમને અહીંયા આપ્યો નહીં હોય, જો મારામાં લખેલો છે. હવે તો તમારે વિચારવાનું આમાં કેટલા ઉમેરવી તો 30 થાય, એટલે આમાં આપણે 16 ઉમેરવી, 16 કિલો બટેકા ઉમેરવી તો 30 કિલો થાય. હવે બાકી એક રહ્યું ને બટેકા, એ આપણને 20 કિલો આપ્યો છે, તો 20 કિલો આપણે કરીએ તો વધારે થઈ જાય. જો 20 કરવી તો કેટલા થઈ જાય, 20માં 9 ઉમેરવી તો 29, 29, ઓગણત્રીસમાં 5 ઉમેરવી તો 34. તો આપણે હમાઈશ કેટલો વજન જોઈ લેવા, સમય કેટલો વજન 30 કિલો, અહીંયા 34 કિલો થઈ ગયો, તો ચાલે નહીં. એટલે બટેકાને આપણે ઓછા કરવા પડે, 4 કિલો ઓછા કરવી તો 16 કિલો, તો 16 કિલો સમય એટલે ઓછા થઈ ગયા. એવી રીતના અહીંયા 9 કિલો ડુંગળી પ્લસ ખાલી જગ્યા પ્લસ 4 કિલો કોબીસ. હવે અહીંયા 9 કિલો અને 4 કિલો બેનો સરવાળો કરવાનો, વધારે કેટલા 30માંથી જોઈ લેવાનું, તો 17 કિલો, તો 17 કિલો બટેકા સમાય. આવી રીતના દરેક જોવાના છે તમારે. હવે જો પ્રશ્ન નંબર, દાખલા નંબર, આપણે અહીંયા પ્રશ્ન નંબર 9માં દાખલા ગણો. એમાં પહેલું આપ્યું છે, અશોક પાસે 7 લખોટીઓ અને શૈલેષ તેની પાસે 6 લખોટીઓ આપેલ છે. તેણે શૈલેષને 6 લખોટી આપેલ છે તથા દિલીપે તેને 9 લખોટી આપી છે. અશોક પાસે કુલ કેટલી લખોટી થશે? હવે જોવાનું છે, અશોક પાસે કેટલી લખોટી છે? 7. શૈલેષ પાસે, તેણીની પાસે 6, દિલીપ પાસે 9. તો હવે કુલ લખોટી કેટલી છે અશોક પાસે તે જોવાનું છે. તો હવે જો અશોક પાસે 7, પછી એમ લખવાનું 7 લખોટી અશોક પાસે, પછી 6 લખોટી શૈલેષ આપી, એટલે તેને આપી છે, અશોકને આપી, તેને આપી એટલે અશોકને આપવાની છે. પછી 9 લખોટી દિલીપે કોને આપી? અશોકની. તો કુલ ટોટલ મારવાનો એટલે 22 લખોટી અશોકભાઈ, અશોક પાસે થઈ. કેટલી થઈ? 22. આ બધાનો સરવાળો તમે મારો એટલે આપે. અહીંયા જોવન, તેને એવો શબ્દ વાપર્યો છે, તેને એટલે કોને આપે? અશોકની. અહીંયા એવું કીધું, દિલીપે તેને 9 લખોટીઓ આપી, એટલે તેને શબ્દ વપરાણો એટલે અશોકને આપે છે. અહીંયા પણ નીચે પણ તમને નામ આપેલું જોઈ, કોને આપે છે? અશોક પાસે કુલ કેટલી લખોટી થઈ? અહીંયા નીચે લખના કોણ, 22 લખોટીઓ અશોક પાસે થઈ. હવે બીજું જુઓ, નમન પાસે 4 રૂપિયા અને નયન પાસે 6 રૂપિયા અને નરેશ પાસે 9 રૂપિયા, ત્રણેયને મળીને કુલ કેટલા રૂપિયા થાય? જો હવે નમન પાસે કેટલા? 4 રૂપિયા. તો નમન પાસે કેટલા છે? તો 4 રૂપિયા નમન પાસે. પછી નયન પાસે કેટલા? 6 રૂપિયા. તો અહીં લખવાનું 6 રૂપિયા નયન પાસે. એવી રીતના એ કેટલા છે? 9 રૂપિયા. કોની પાસે છે? નરેન પાસે 9 રૂપિયા. કુલ કરીએ તો 19 રૂપિયા થાય. આમાં કોઈને આપવાના કે લેવાના નથી. હવે જો નીચેનો દાખલો, બ્યુટી પાસે 9 કચુકા, બબલી પાસે 2 કચુકા અને ઢગલી પાસે 2 કચુકા છે, તો ત્રણેયના મળીને કુલ કેટલા કચુકા થાય? તો 9 કચુકા બ્યુટી પાસે. પછી આની પાસે કેટલા છે? 9. એનું નામ શું છે? બ્યુટી પાસે 9. પછી 2 કચુકા કોની પાસે છે? બબલી. તો બબલી પાસે 2 કચુકા. પછી બીજા 2 કચુકા કોની પાસે છે? ઢગલી. તો ઢગલી પાસે 2 કચુકા. અહીં લખવાનું 2 કચુકા ઢગલી પાસે. પછી કુલ સરવાળો, કુલ અહીં સરવાળા નિશાની પણ કરવાની, ભૂલવાની નહીં. કુલ 13 કચુકા થાય. એવી રીતના બધા આ દાખલો ગણવાનો રહેશે. પાછળ જુઓ 10મો, નીચે આપેલા સિક્કાઓ અને નોટોમાંથી મંગાવેલી વસ્તુની ચૂકવણી કરો. ઉદાહરણ આપેલ છે. જો 1 સિક્કો 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો અને નોટ આપી છે 10 રૂપિયાની, 20 રૂપિયાની, 50 રૂપિયાની. જો અહીંયા તમને એ પૂછે 15 રૂપિયાની પેન,
तो 15 रुपया कई कई रीते थाय, 10 + 5 तो 15 रुपया थाय के नहीं? तो 10 रुपयानी नोट लेशू, आपणे 5 रुपयानो सिक्को लेशू, एटले 15 रुपयानी पेन थई गई ने। હવે 22 રૂપિયાની ઢીંગલી, તો 10 રૂપિયાની નોટ લેવી તો પણ ચાલે, 20 રૂપિયાની નોટ લેવી અને 2 રૂપિયાનો સિક્કો લેવી તો પણ ચાલે, પણ અહીંયા આપણે લેશું 10ની નોટ પ્લસ 10ની નોટ અને 2નો સિક્કો, એટલે 22 રૂપિયાની ઢીંગલી। એવી જ રીતને આપણને આપ્યો છે 12 રૂપિયાનો બેટ, 12 રૂપિયાનું શું આપ્યું છે? બેટ। તો આપણે કેવું કરશું, 10 રૂપિયાની નોટ પ્લસ 2 રૂપિયાનો સિક્કો, એટલે 12 રૂપિયા આવી ગયા। હવે બીજું જોઈશું, 20 રૂપિયાનો બોલ, તો 20 રૂપિયાનો બોલ છે તો 10 રૂપિયાની નોટ એક લેશું, બીજી 10 રૂપિયાની નોટ તો પણ ચાલે, અને આમ લઈએ 10 રૂપિયાની નોટ, 5નો સિક્કો અને 5નો સિક્કો તો પણ ચાલે। પણ મૂળ આટલામાંથી આ જવાબ આવો પડે, સિક્કા અને નોટનો ઉપયોગ કરીને 20 રૂપિયા થવા જોઈએ। એવી રીતે 21 રૂપિયાનો, 25નો, 55નો અને આ બધો તમારે જાતે પ્રેક્ટિસ કરીને લખવાના, પહેલાં આવડે તો લખવાના, ન આવડે તો હું જે સ્વાપોતીમાં લખું એમાંથી જોઈ જોઈને લખવાનું। હવે જો સરવાળા કરી ખાલી જગ્યા ખાનામાં જવાબ લખો, જો 1 + 1 એટલે કેટલા થાય? 2, આવી રીતના લખવાનું, 2 + 1 એટલે 3, 3 માં 1 ઉમેરો તો 4, આમ છે 1 લગી લખતું જવાનું। હવે બીજો જુઓ, 1 માં 2 ઉમેરો તો 3, 2 માં 2 ઉમેરો તો 4, 2 માં 3 ઉમેરો તો 5, આવી રીતના લખવાનું, બધાનો ઊભો સરવાળો કરતું જવાનું ને લખતું જવાનું છે, છે 1 સુધી, અહીંયા 15 સુધી ઉમેરવાનો, 15 માં 1 ઉમેરવી તો 16 થઈ છે, પછી 15 માં 2 ઉમેરવી તો 17, મૂળ આમાં જે સંખ્યા છે એમાં આ ઉમેરતું જવાનું છે। પછી અહીંયા આપ્યું છે 12 ખાનામાં સાચી સંખ્યા લખો, તમને અહીંયા આપ્યા છે રાઉન્ડ ઉપર 20, આ બધી ખાલી જગ્યા તમને આપેલી છે, જો 20માંથી 8 કાઢો એટલે કેટલા વધે? 12। આપણે પણ સરવાળો કરવાનો, 20માં આપણે એમ વિચારવાનું કે 8 આપેલા છે, 20માં આપણે કેટલા 8 આપ્યા છે તો બાકી કેટલા વધ્યા? 12, આમ થાય એમ જોઈ શકાય, આમાંથી 20માં 8 તેમ બાદ કરી નાખો એટલે 12 વધી। હવે તમને અહીંયા 5 આપેલા છે, 20માંથી 5 કાઢો તો કેટલા વધે? 15, અને એમ વિચારો કે 20માં 5 આપ્યા છે, કેટલા ઉમેરવી તો 20 થાય, તો આપણે 15 ઉમેરવી તો 20 થાય, 5માં કેટલા ઉમેરવી તો 20 થાય? 15, તો 15 ઉમેરવી તો 20। પછી અહીંયા 3 આપ્યા છે, 3માં કેટલા ઉમેરવી તો 20 થાય? 17, તો 20। 18માં કેટલા ઉમેરવી તો 2, તો 20। 18માં 2 ઉમેરવી એટલે કેટલા થાય? 20, મૂળ જવાબ કેટલો આવવો જોઈએ? 20। પછી 11માં કેટલા ઉમેરવી? 9, તો કેટલા થાય? 20। પછી 16માં કેટલા ઉમેરવી તો 20 થાય? 4, તો 20 16માં 4 ઉમેરે એટલે કેટલા થયા? 20। 14માં કેટલા ઉમેરવી? 6, તો કેટલા થાય? 20, મૂળ એનો જવાબ કેટલો આવવો પડે? 20। સમજાઈ ગયું? હવે અહીંયા આપણે આ પૂરું થાય છે, આ જ્યારે હું કાલે પેજ મૂકું જેટલું આવડે એટલું જોયા વગર લખવાનું, ન આવડે તો જોઈ જોઈને લખવાનું, એકવાર લખી મોઢે કરવાનું, પ્રેક્ટિસ કરવાની।